आम आदमी पार्टीना उम्मीदवार कैलाशदान गढ़वीनो लोक संपर्क चाली रह्यो छे। आप जोई रह्या छो तमाम लोको वेपारीओ तेमने आवकार आपी रह्या छे अने मांडवी शहेरमां एमने खूब ज सारो अत्यारे प्रतिसाद मळी रह्यो छे। लोको फूलहार पहेरावी तेमनुं स्वागत करी रह्या छीए। मोटी संख्यामां कार्यकरो तेमनी साथे जोड़ायेला छे अने आप जोई रह्या छो ચાઘારકો રિક્ષા ચાલકો તમામ લોકો કૈલાસદાનભાઈને આવકાર આપી રહ્યા છે। કૈલાસદાનભાઈ આ તો આપણે ચોકમાં ઊભા છીએ, એક હેરિટેજ લુકની લુક જેવું લાગે છે, આને ડેવલપ કરવા શું લાગે તમને, શું કરવું જોઈએ? જો અમે એક દિવસ આખો ગામ સ્પેશિયલ એક્સપર્ટ સાથે વિઝિટ કરી હતી કે ગામમાં આ એક જૂની સિટી છે, આ સાંસ્કૃતિક ધરોહર ધરાવતી નગરી છે, એ નગરીમાં શું કરી શકાય વિચાર, એમાં 5-7 જણા અહીંયા ગામના પણ જે સિનિયર આગેવાનો છે એને બધી ચર્ચા કરી ને પછી એક નિર્ણય લીધો અમે કે અહીંયા હેરિટેજ વોક ચાલુ કરાવશું। હેરિટેજ વોકથી 2-3 ફાયદો થશે, જે અહીંયા જૂની પ્રોપર્ટી, સારા મંદિરો, સારા દેરાસરો, સારી જગ્યાઓ, ધાર્મિક સ્થળ છે, એમાં લોકો બહારથી જે ટુરિસ્ટ આવે છે જોવા આવે અને અંદરનો વ્યાપાર વધે અને દર્શન વધે, એક આયોજન લઈને મેં વિચારી રાખ્યો છે। કૈલાસદાનભાઈ સિટીની ભાઈ ચાય બનાવે છે, તમારા ચાયવાળા છે ભાઈ, તમારે ચાયવાળા સાથે ટક્કર જીલો છો, હા હું ચારણ છું, સત્ય કેવો વક્તા છું, 15 લાખ વાળો ચારણ નથી, આ ચાયવાળો ચાય છે, કૈલાસદાનભાઈને જોતા એમ, હા ના ના આપણે બધે પબ્લિકને જે બદલાવ જોઈએ છે, પરિવર્તન જોઈએ છે અને માતાજી એની સાથે સાથ દે અને પબ્લિક એને સાથ દે, બસ એ આજ મારી શુભકામના અને પબ્લિકને તમે સાથ દેજો, બરોબર? કૈલાસદાનભાઈ જે એક લાગણી છે નાનામાં નાના વ્યક્તિઓની બધાની, એ વિશે શું કહેશો આપ, ખાસ કરીને સાહેબ લોકો થાકી ગયા છે, થકી ગયા અને કક થયા છે, આપણે દેશે કંક થયા છે લોકો, થાકીને હવે પરિવર્તન એક જ વિકલ્પ છે, બીજો કોઈ રસ્તો નથી, આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે, અને પરિવર્તન સંકલ્પ લોકોનો છે, એમાં પણ આગળ વધી રહ્યા છે, મારા ખ્યાલથી તમારું અભિવાદન માટે રાહ જોઈ રહ્યા છે। જ્યાંથી તમને સાહેબ આશીર્વાદ મળી ગયા છે ને, યાદ રાખજો અહીંયા હાજર બેઠી છે આપણા ઘરે, જ્યાં જાશું આપણે ખોડિયાર ભેગી જ છે, ક્યાંય કાચા નહીં પડે, વિશ્વાસ આપો લોકોની। કૈલાસદાનભાઈ આપણે ફરીએ છીએ, ચાલીએ છીએ, એક અપેક્ષા છે તમારી પાસેથી, એક અપેક્ષા દેખાઈ રહ્યા છે નાનામાં નાના વ્યક્તિની બી, શું કહેશો એના વિશે? જો અપેક્ષા કેનાથી હોય, રાજસત્તાથી હોય, આજના લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજસત્તા એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ તેમાં તમે આશા ના રાખો તો કેનાથી રાખો, અને જ્યારે એ મૂગો થઈ જાય, બોલે નહીં, પોતાના સગાવાળા માત્ર ધંધા કરે, વ્યાપાર કરે અને સામાન્ય માનીને ભૂલી જાય અને ચૂંટણીને તો વિસ્તારે ફેરવી નાખે, એવા જનપ્રતિનિધિને શું કરવાનું? એટલે હવે જે આશા છે પરિપૂર્ણ કરવી, 20 વર્ષથી સામાજિક સેવામાં જાઉં, ક્યાંય ઘટ્યો નથી, હવે તો જવાબદારી વધશે અને સત્તાએ વધશે, એટલે ડબલ જોશથી કામ કરીશ અને ડબલ ઇન્જિનની સરકાર ગુજરાતમાં બનવા જઈ રહી છે, ઉપર ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી માટે કેન્ડિડેટ દાવેદાર છે અને એ મુખ્યમંત્રી બનશે અને હું અહીંયા જનપ્રતિનિધિ રીતે અહીંયા સારામાં સારો કામ કરીશ, મને વિશ્વાસ છે અને લોકો પણ મારો વિશ્વાસ કરી રહ્યા છે। લોકો વિશ્વાસ કરી રહ્યા છે, આપણે વાત કરી ખાસ કરીને માંડવી વિસ્તારના, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તેમના લોકસંપર્ક દરમિયાન બે પ્રકારના ગેરંટી વિતરણ કરી રહ્યા છે, એક આમ આદમી પાર્ટી દ્વારા જે રજૂઆત કરાઈ છે ગેરંટી કાર્ડની, અરવિંદ કેજરીવાલે જે ગેરંટી કાર્ડ રજૂ કર્યું છે એક એ છે, અને બીજી માંડવી સિટી માટેની પર્સનલ એક ખાસ ગેરંટી એમના દ્વારા રજૂ કરવામાં આવી છે માંડવી શહેર માટેની ગેરંટી। કૈલાસદાનભાઈ માંડવી શહેર માટેની ગેરંટી લોકો કેટલા અવેરનેસ છે, પ્રથમ વખત આ પ્રકારનું ખૂબ આભાર સર, આ પ્રકારનું પ્રથમ વખત થયું છે માંડવીમાં? હા, આવો કોઈ અભિગમ રાખ્યો નથી આ બધાને, પાછળ મારો આખો ક્રિએટિવ, હું થોડો ક્રિએટિવ માણસ છું, હું મારા ધંધા હોય, વ્યાપાર હોય, જે કોઈ પણ ક્ષેત્ર હોય, આભાર સર, હા બરાબર સર, જે પણ ક્ષેત્ર એમાં નવો અભિગમથી કામ કરવાનું માનું છું અને એના ભાગરૂપે મેં એવું નક્કી કર્યું મારી જિંદગીમાં જ્યાં જાઉં ને એનો માઇક્રો મેનેજમેન્ટ કરું, માઇક્રો મેનેજમેન્ટના ભાગરૂપે મેં ગામ સિટીને બધું સ્ટડી કર્યું અને એ પ્રમાણે નિર્ણય લીધો કે આપણે નાની નાની વાતને ધ્યાન, એના ભાગરૂપે મેં હેરિટેજ અહીંયાનો છે, લુક છે, આ સાથે તમે સમજો વરસાદ પડે છે અહીંયા કે ને, વરસાદમાં તો અડધો અડધો કમર સુધી પાણી ભરાઈ જાય, 4-4 ફૂટ પાણી ભરાઈ જાય, આ દરિયા બાજુમાં છે, દરિયા બાજુમાં તો પાણી જ કેમ ભરાય, એ વ્યવસ્થાનો દોષ છે, આયોજનનો દોષ છે, એ કરશું મહેનત, સોલ્યુશન લાવીને આપશું લોકોને।
સિટીમાં ઘણા સમયથી આપણે ફરી રહ્યા છીએ, આજે લોકસંપર્ક પર કરી રહ્યા છીએ, પાયાના પ્રશ્નો ક્યાં હોય, ખાસ કરીને નગરપાલિકાના ને એ બધા વહીવટથી લોકોને ક્યાંક ને ક્યાંક નારાજગી હોય એવું આપણે લાગે છે? નગરપાલિકા તો ખાલી ચૂંટાયેલી બોડી પર કાંઈ છે જ નહીં. બેન જેવા લોકો અહીંયા જે ઇલેક્ટેડ બોડી છે ને નગરપાલિકાની, એ મૌન છે, સાયલેન્ટ છે, સૂતી છે. એ લોકો એક્ટિવિટીમાં કાંઈ અમે જોયો તો આજ લોકોને જે કામ સેવા થવા જોઈએ એ થતા નથી, ને લોકો થાકી ગયા છે, લોકો થાકી ગયા છે. અને એવા સમયમાં વાહ, ડબલ રોટી ખાવા તો વાહ, આભાર તમારો. માંડવીનો ઉજળો તમે કર્યો છે. નગરપાલિકા સુતી છે, ઝઘડાનો સમય આવી ગયો છે. અને નગરપાલિકામાં વાંધો શું છે ખબર છે? નગરપાલિકા ચલાવવા બેન જે ચૂંટાયેલા પ્રતિનિધિ એ જુદા છે, ને વહીવટદાર જુદા છે. ગુજરાત રાજ્યમાં કે કૈલાસ ગુજરાત ચલાવે છે, અને મુખ્યમંત્રી મંત્રી બધા કેલાસો સ્ટેમ્પ જેવા છે. અને એ જ રીતે નગરપાલિકામાં એ જ પરિસ્થિતિ, લોકો દુઃખી થઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સર તમારો. હા, અહીંયા ઘણું પાણી ભરાય છે. લગભગ થોડોક જે બાકી રહે છે, બે ચાર ઇંચ પાણી ભરાય, બે ફૂટ જેવો પાણી ભરાય. દરિયો છે બાજુમાં, પાણી ભરાય તો કમ નસીબી કરાય કે આપણા આયોજનની. આનું સોલ્યુશન પહેલાં કાઢવું પડે. આમાં શું છે, વર્ષોથી નગરપાલિકા ગટર લાઈન સફાઈમાં જે ટેકનિકલ યુઝ કરો, ટેકનિકલ યુઝ નથી કરી, ખાલી મશીનો લાઈને ધૂળ ખાવા મૂકી દીધા છે, સફાઈ પર ધ્યાન નથી. અને સૌથી ખરાબ વાત છે કે જે નવા ડેવલપમેન્ટ થયા છે ને, ત્યાંનો ગટર લાઈન આ ગટરનું કોઈ પેલું કોઓર્ડિનેશન નથી, જેના કારણે પહેલી બાજુ ભરાયેલું બધું બેક થઈને આ બાજુ પાણી આવે છે. એટલે એનું આયોજન પહેલાં કરવું પડશે. પાણી ભરાય તો ઉતરતા કેટલો સમય લાગે? કલાક જેવો લાગી જાય, કલાક દોઢ કલાક લાગી જાય. અને થોડાક વરસાદમાં બી ભરાય છે કે આમ? ના ના, ઘણો વરસાદ થાય તો. હા, અહીંયા શું નીચેનો વિસ્તાર છે, બધો લગભગ માંડવીનું પાણી અહીંયાથી જ નીકળે છે. હા, દરિયો નીચે છે. એટલે લગભગ શું, આ વ્યવસ્થા જ આ ટાઈપની છે કે આ નીચેનો એરિયા છે, લગભગ માંડવીનું પાણી અહીંયાથી નીકળે છે. હા, થવી જોઈએ. કેલાસનભાઈ, પાણીની વાત થઈ પણ નગરપાલિકામાં વાત કરીએ તો ખાસ કરીને ડેવલપમેન્ટને લઈને છે. આપણે જોઈએ છીએ કે એક તળાવ છે, એને ફરતે જ બધું કામકાજ થયું છે. જય સ્વામિનારાયણ. આપણે જોઈ રહ્યા છીએ કે તમામ દુકાનોમાંથી તમામ વેપારીઓ કૈલાસદાનભાઈને આવકાર આપી રહ્યા છે. ખાસ કરીને કૈલાસદાનભાઈને તમામ જગ્યાએથી આવકાર મળી રહ્યો છે. કૈલાસદાનભાઈ માંડવી શહેરમાં લોકસંપર્ક કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીની જે ગેરંટી છે તે ગેરંટી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. એક મિનિટ સંદીપભાઈ, જરાક આ બાજુ જોજો બેન. અહીંયા શેની શોપ ચલાવો છો? દૂધ, ડેરી, ઘી, છાસ, દહીં. કેટલો સમય થયો? અમારે 40-50 વર્ષ થઈ ગયા. જૂની પેઢી છે? જૂની પેઢી છે. માંડવી શહેર હજી આવું છે કે કેવું લાગે? નાકા મારે બધો હાલ્યો ગયો છે, પણ પેલા જેવું આવે નથી. કૈલાસદાનભાઈ નો લોકસંપર્ક અહીં ચાલી રહ્યો છે અને તમામ વેપારીઓ તેમને આવકાર આપી રહ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેમ સુરુચિ ફરસાણ રાજકોટ વાળા અહીં લોકસંપર્ક ચાલી રહ્યો છે. કાર્યકરો પણ જોડાયેલા છે કૈલાસદાનભાઈ સાથે. દિવાળી પતી છે, પતંગની સિઝન આવી રહી છે. આ પતંગનો સ્ટોર તમે જોઈ રહ્યા છો અહીંયા કને, પતંગનો સ્ટોર આવી ગયો છે. ઓટો સર્વિસ, રઝાક ઓટો સર્વિસ.
કેલાસદાન ભાઈ, વેપારીઓને મળીએ છીએ, એ લોકોનું કેવું એમ છે કે સિટી 40 વર્ષ 50 વર્ષ થઈ ગયા જૂના વિસ્તારને, પણ હવે સિટી બહાર વસ્તુ જાય છે તો અંદર ધંધા રોજગાર અને તમામને ખૂબ જ અસર થઈ છે, આ અંગે આપનું શું કહેવું છે? બહુ જ સાચી વાત છે, અને એના કારણે જ આ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે લોકો ટુરિસ્ટ, મેઇન બિઝનેસ ટુરિસ્ટનો છે, જો ટુરિસ્ટ શહેરના અંદર આવશે અને આમ ફરશે તો એને ખબર પડશે કે ધંધો ક્યાં કરવો, સારી સારી વસ્તુઓ છે, કેટલો હેરિટેજ પ્રોપર્ટી ત્યાં કરે છે, હેરિટેજ પ્રોડક્ટ છે, આપણે બાંધણી છે, હસ્તકલા છે, એ બધાનો માલનો ધંધો વ્યાપાર થશે. પણ આટલા સારા સારા મંદિરો, દેવસ્થાન છે, કેવા જૂના જૂના 300, 250, 300, 400 વર્ષ જૂના મંદિરો છે, એ બધાનો એક ટાઈપનો કહે ને કે આપણે આમ વિઝિટર્સ વધશે તો આપણે ટુરિસ્ટ છે ને એ એવો બિઝનેસ છે જે પૈસા વગરનો બિઝનેસ છે અને 100 પ્રોફિટ આપતો ધંધો છે. ટુરિસ્ટ જોતા તો માંડવી વરી તો જૂના સમયમાં આવી જશે, લખેણી માંડવી. કેલાસદાનભાઈ કહી રહ્યા છે કે માંડવી ફરી પાછું એના જૂના રંગમાં આવી જશે. આપ જોઈ શકીએ છીએ કે એકદમ જૂની બજારો. હું વિનંતી કરીશ અમારા કેમેરામેન સંદીપભાઈને કે ત્યાં બજાવે કે એકદમ એન્ટિક જે લુક છે માંડવીનો, જેને ખરેખર હેરિટેજ વોક જેમ ડેવલપ કરવામાં આવે, પ્રવાસીઓ આવે, ગામની અંદરની બજારમાં ફરે, લોકોને મળે, તો ટુરિસ્ટ જે અહીં છે એ લોકોને ટુરિસ્ટ માટે બિઝનેસ મળી રહે તેવું છે. અત્યારે અમારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે. માંડવી સિટીની થોડીક વાત કરો, કઈ રીતનો તમને પ્રતિસાદ મળી રહ્યો છે? સાહેબ, આમ જોવા જઈએ તો ખરેખર પરિવર્તન માંગે છે પબ્લિક. પબ્લિક હવે આ ભાજપ અને કોંગ્રેસ એટલી કંટાળી ગઈ છે, કારણ કે આ મિલીભગત જ છે બધાને. હવે પબ્લિક છે ને બહુ સાહેબ તૈયાર છે, આજકાલના જે યુવાની આવે એમને પણ ખબર છે કે એટલી તૈયારી બતાવી રહ્યા છે કે પહેલાં ભાજપ જીતશે તોય કોંગ્રેસમાં, ને કોંગ્રેસ છે તોય ભાજપમાં. હવે પરિવર્તન જ એક મોટી વસ્તુ છે સાહેબ. હવે કૈલાસદાનભાઈ અને ઈશુદાનભાઈને પબ્લિક જુએ છે કે ઈશુદાનભાઈ અને કૈલાસદાનભાઈ અહીંયા આવી જાય, આમ આદમી પાર્ટીમાં ચેન્જિંગ થઈ જાય તો વિકાસના કંઈ કાર્ય થશે. બાકી તો જે વર્ષોથી ચાલી રહ્યું છે એ જ પ્રમાણે રૂંધિયાતું રહેશે, અને આ પરિવર્તન એક મોટું કંઈક આવી રહ્યું છે એ અમારે બધું દેખાઈ રહ્યું છે સાહેબજી. અહીંયા ખાસ કરીને ભાજપ સામે કઈ રીતે નારાજગી તમે જોઈ રહ્યા છો? સાહેબ, ભાજપમાં તો હું પહેલાંનો પહેલો મુદ્દો આપીશ મોટામાં આ શહેરમાં જ, કારણ કે જીએસસીએલ કંપની આવી રહી છે અહીંયા. એમાં મેં જે પહેલો સ્ટાર્ટિંગ કરી હતી કે જીએસસીએલ કંપની એક એવી પ્રદૂષણવાળી કંપની છે, અહીંયા હજારો માણસો નહીં લાખો માણસોની એક જિંદગી બરબાદ કરવાની કંપની આવી રહી છે, ત્યારે મેં મારી ઝંડો ઉપાડીને ચાલુ કર્યું હતું કે આ કંપનીને બહાર કાઢો. ત્યારે અહીંના જે અહીંયાના સ્થાનિક લોકોને ખબર નહીં હોય બાકી આમાં ગામડાઓમાં કેટલી મોટું નુકસાન થશે, ત્યારે આ સરકાર, ભાજપ સરકારના જ મિલીભગતોએ પૈસા લઈ અને એ લોકો એટલી મોટી ભ્રષ્ટાચાર આડર્યો કે અમે લોકો જન આક્રોશ રાતના 10 વાગ્યા સુધી ચાલ્યો, ખાધા પીધા વગર અમે બેઠા હતા, છતાં જન આક્રોશ ને એ લોકો ગણકાર્યો નહીં. ત્યાં સુધી કે સાહેબ કલેક્ટરશ્રીઓ સાહેબ તેમજ પર્યાવરણના જે અધિકારીઓ સાહેબ એમના સાથે મેં મિલીભગત થઈ ગયું, તો બોલો હું ચારણ છું, સાચું કહીશ, ભલે મારા કેસ થઈ જાય પણ હું કહીશ સાચો. એટલે સુધી ભ્રષ્ટાચાર કર્યો છે તો સાહેબ હવે હવે પબ્લિક સામે ક્યાં ન કરે, કારણ કે આ લિંક અહીંયાથી નથી, એ લિંક ડાયરેક્ટ ભાજપથી જે ધારાસભ્યથી પછીની વાત રહી, ડાયરેક્ટ વડાપ્રધાનથી થઈને અહીંયા કચ્છમાં ઠેઠ છેક આવડે છે ને નાના વર્ગના જે કામ કરતા હોય ત્યાં સુધી પહોંચી આવી છે, તો સાહેબ ક્યાં સુધી રહેશે આ બધું? ભાજપ કોંગ્રેસ હવે નાબૂદ થઈ જાય છે. કૈલાસદાનભાઈ, એક અગત્યનો મુદ્દો આપના કાર્યકર જણાવી રહ્યા છે, ખાસ કરીને જીએચસીએલ કંપનીને લઈને વાત કરી રહ્યા છીએ. જીએચસીએલ કંપનીની કાર્યકરે કીધું કે જીએચસીએલ કંપનીનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે. પ્રદૂષણની વાત હતી, કૈલાસદાનભાઈ ગઢવીનું સન્માન કરી રહ્યા છે. લોકસંપર્ક માંડવીનો ચાલી રહ્યો છે અને એક અગત્યનો મુદ્દો અત્યારે ચર્ચા દરમિયાન લોકો સાથે મળ્યો છે. જીએચસીએલ કંપની, કૈલાસદાનભાઈ, પ્રજાકીય પ્રતિનિધિએ આપનું શું સ્ટેન્ડ રહેશે અને તેમાં સત્તા પક્ષની શું ભૂમિકા તમે જોઈ રહ્યા છો? જો હમણાં સત્તા પક્ષ છે ને એ એમાં જોડાયેલી છે, સત્તા પક્ષ ભાગીદાર છે જીએસસીએલમાં, અને એ બધાથી હટીને હું તો જે ભાવિ કેન્ડિડેટ છે અહીંયા જે કેન્ડિડેટ છે ભાજપનો અને કોંગ્રેસના બેના કેન્ડિડેટને મારે પૂછવાનું છે, તમે જીએસસીએલ જોડે છો એ સામે છે, એનો જવાબ આપો મને. આવું છું સાહેબ તમારી ઓફિસ. બસ બસ આવો બસ બરાબર. તમે એના જોડે છો કે વિરોધમાં છો? જે પણ કેન્ડિડેટ અહીંયા ચૂંટણી લડી રહ્યા છે એ ડિક્લેર કરે કે એ લોક જીએસસીએલ જોડે છે કે વિરુદ્ધમાં છે. મારી વાત સ્પષ્ટતા કરી દઉં કે હું જીએસસીએલનો વિરોધી નથી, પણ જીએસસીએલ જ્યાં છે ત્યાં ન જોઈએ. જીએસસીએલ લાઇમસ્ટોન અને સોલ્ટ પર ડિપેન્ડન્ટ કંપની છે, અને બે વસ્તુ લખપત બાજુ વધારે છે. કચ્છમાં જે વિકાસ છે ને એ જ્યોગ્રાફી બેસ, ઝોન બેસ થવું જોઈએ,
નક્કી એક જ જગ્યાએ બધું નાખી દેવાનું. એટલે જિયોગ્રાફી ઝોન પ્રમાણે આ કેમિકલ જે છે એ હાઝાર્ડસ કેમિકલ છે, એનો પ્રોડક્શન, એનો ડેવલપમેન્ટ, એનો પ્લાન્ટેશન એ લખપત પટ્ટાના જે દરિયાકાંઠા છે ત્યાં થવું જોઈએ, અહીંયા નહીં. આ એક ફળદ્રુપ વિસ્તાર છે, મોટો ખેતી સારી છે, પાણી સારું છે આ વિસ્તાર. આજે સાહેબ ત્યાં નદીઓ ચાલુ છે ને એવા સમયમાં તમે ત્યાં ઇન્ડસ્ટ્રી નાખો તો કેટલા ફળદ્રુપ જે છે આપણા ઝાડો છે એ મરી જાય, બળી જાય અને લોકોને બીમારી અને દુઃખ થાય. આ બધાથી નીકળવા માટે બહુ જરૂરી છે કે જીએચસીએલ અહીંયાની ક્યાં શિફ્ટ થયું છે, અહીંયા ન જ આવી જોઈએ. ગામડાઓએ પણ વિરોધ કર્યો હતો જીએચસીએલમાં. ગોકુલ ટી હાઉસમાં અત્યારે છે, અહીં ચા પીવા માટે રસિકો આવી રહ્યા છે અને કૈલાસદાનભાઈ ગઢવી પણ અહીં જોડાયા છે તેમની સાથે. કૈલાસદાનભાઈ ગઢવી પણ અહીં જોડાયેલા છે પ્રચારમાં, આપ જોઈ રહ્યા છો, તમામને મળી રહ્યા છે. ખાસ કરીને વાત સંભળાય છે, ભા જીતયો, એક છેલ્લું સેન્ટેન્સ સાંભળ્યું, ભા જીતયો ઇનમે હસી રાજીયો, ભાઈ જીતે એમાં અમે રાજી છીએ. આનો મતલબ, એનો મતલબ કે માંડવીમાં રહેતા બધા લોકો મને, મને જે મારાથી નાનો છે મોટો ભાઈ સમજે છે, જે મારાથી મોટા છે મને નાનો ભાઈ સમજે છે, એટલે બધા ભા જીતી વેંદર. કૈલાસદાનભાઈ ખેસ પહેરાવી રહ્યા છે. તમે તો યાર આખા માંડવીને રાજી કરો ચાય પીરાવીને, મને ચાય પીરાવીને રાજી કરો. તમારી ચાય પીશ. આ દેશમાં ચાએ ઘણા ખેલ કર્યા છે અને તમે ચાય વાળો એક ખેલ કરશે. ક્યા બાત, વાહ વાહ, તમારા માટે 100 મત હું અપાવીશ. વાહ ક્યા બાત, જય. મારું નામ મનોજ કનાણી, હું ચાયનો ધંધો કરું છું, ફેરી ચાય સાયકલ ઉપર ફેરી કરું છું. ના, મારી લાઈન બાંધેલી છે એ જ, બીજો કોઈ ઓર્ડર લેતો નથી, કોઈ ઓર નહીં. મારા વિસ્તારમાં આટલી સારી ચાય બનાવતો બીજો કોણ લે તમારો ચાય? ખાંડ માપમાં, બધી વસ્તુ દૂધ માપમાં ને એ બધાથી, અને ટેસ્ટ માપમાં. કૈલાસભાઈને ચાય ભાવે છે? બહુ સારી ચાય છે, મને મજા આવી ગઈ. અને આમની ચાયનો તમને એક વાત, ઇન્ટરેસ્ટિંગ વાત કરું, બધા દુકાનો ફિક્સ કરેલા છે, આમ નીકળે દુકાનો ખુલે એમ નીકળે. હું પીતો નથી ને વર્ષોથી ચાય પીડાવું છું. કેટલા વર્ષ થયા? 40 મને એમ, 59 વર્ષ થયા, પણ ચાયનો ધંધો કરતા મને 17 વર્ષ થયા. અને તમારી લાઈન બાંધેલી છે? હા. કેટલા વર્ષ થયા? 59 વર્ષ. કમનસીબી કહેવાય આપણી, એક માણસ પોતાની એક પૈસા કમાવા માટે આટલી આટલી મહેનત કરતો હોય તો ખરેખર એ મોટી વેદના છે. આવા માણસોને ચા વેચી સાયકલ ઉપર વેચવાની જરૂર ન પડે. જો અહીંયાનો વિકાસ હોય ને તો વિકાસ એ છે કે ધંધાવાળાઓને ખબર પડે, બિઝનેસ બિઝનેસ છે, કોઈ બી રીતે કરી શકે, એમને એમનો રોજગાર મળી રહે છે, એ રીતનું સારું કહેવાય. ચાયની ચુસ્કી માડી રહ્યા છીએ. આમાં હેરિટેજ વોક લખ્યો છે એટલે લોકો આખા શહેરમાં અંદર ફરશે, ટુરિસ્ટ આવશે તો આપણે ત્યાંથી માલ સીધો ખરીદી કરશે. એક સ્પેશિયલ કહેવાય છે, બારે બજાર જતી રહી છે, લોકો અંદર નથી આવતા. અને આટલી આવી સિટી ક્યાં મળે જોવા આપણને? એટલે સ્પેશિયલ લોકોને અંદર બોલાવવા છે, ટુરિસ્ટોને, અને બજાર ફેરવવા છે, એ આપણો ખાસ આયોજન છે. એમની શું વાત છે જાણી રહ્યા છીએ. આપણે ચાય પણ પીધી, એમનો પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાસદાનભાઈ ગઢવીને એક સપોર્ટ મળી રહ્યો છે. ખાસ કરીને એક મુદ્દો ચાલુ પ્રચારે થોડોક અડધો રહી ગયો, જે થોડોક સેન્સિટિવ આ ચૂંટણી માટે છે, કેમ કે જીએચસીએલનો જે મુદ્દો છે તે આસપાસના 18-20 ગામોને અસર કરે છે. આ ગામોએ બંધ પાડ્યો હતો, હડતાલ કરી હતી, પણ સત્તા પક્ષનું મૌન અકળાવી રહ્યું છે. કૈલાસદાનભાઈ પાસેથી જાણવા માગીશું કે જ્યારે
ગામોની આ લાગણી રહી છે, ખાસ કરીને બંધ જ્યારે પડાણો હોય કંપનીના વિરોધમાં. કૈલાસદાનભાઈ, એક જીએચસીએલની આપણી ચર્ચા અધૂરી રહી ગઈ કે જ્યારે 18-20 જેટલા ગામો બંધ પાડતા હોય, વિરોધ નોંધાવતા હોય, તો શું સત્તા પક્ષની એ જવાબદારી નથી કે લોકોની પડખે ઊભા રહે? સત્તા પક્ષ છે ને, સત્તા પક્ષને લોકો જોડે ઊભો રહેવું જ નથી. જો રહેવું હોત તો જીએસપીએલને સુનાવણી હતી ત્યારે અંદરની સાઈડમાં સરકારી અધિકારી સાથે ધારાસભ્યનો છોકરો બેઠો હતો, એ લોકો માટે બેઠો હતો કે લોકોના વિરોધમાં બેઠો હતો, નિર્ણય તો લેવો પડે ને. હું વારંવાર કહું છું કે આપણા જે અહીંયાથી દાવેદાર છે ભાજપાનો અને કોંગ્રેસને, એમને પૂછો કે જીએસપીએલ જોઈએ કે નહીં, એ હા પડે ના પડે ગોલ ગોલ વાત ના કરે. વિકાસ મને જોઈએ છે, પણ આ ઝોનલ વિકાસ જોઈએ, જિયોગ્રાફિકલી ડેમોગ્રાફી ચેન્જ કરેલ વિકાસ જોઈએ છે, જેમાં એ કાચા પડે છે. કાચા પડતા નથી, ભાગીદાર છે. હપ્તાઓ ખાય છે, ઓફિશિયલી કહું, હપ્તાઓ ખાય છે, રૂપિયા ખાય છે, એટલા દશા છે. બાકી તમે જોઈ લો, આખો ગામે ગામ વિરોધ કરે છે ને, ખાલી ઉપરના 5 વાળા સમર્થન આપે છે. ધારાસાહેબનો દીકરો પોતે વિરોધમાં સામે સ્ટેજમાં બેઠો હોય, આનાથી ખરાબ શું છે? અને ક્યાં સ્ટેટસથી બેઠો હતો? અધિકારી હોય, દાવેદાર હોય, માંગણીકાર હોય, ઉપર બેસે. ધારાસાહેબનો દીકરો ક્યાં સ્ટેટસ બેસે? ખાલી ધારાસાહેબનો દીકરો એટલે બેસી જાય? મારો દીકરો હોય એ જે પ્રોટોકોલની જગ્યાએ અહીં જઈને બેસી જાય, ક્યારે બેસી શકે? એ સત્તા નહીં કોઈને નથી આપી, ભારતના સંવિધાન તો કોઈને નથી આપી, અને કોઈ એવું કરે ચલાવી લેવા ના આવે. ખાસ કરીને જીએસસીએલના મુદ્દે એક પડકાર ફેંકી રહ્યા છે કૈલાસદાનભાઈ, કે જે લોકોની લાગણી હતી સત્તા પક્ષના લોકોએ તેની તરફેણમાં રહેવું જોઈએ, આ પ્રકારની જે વ્યવહાર છે તે ચલાવી ન લેવાય. ખાસ કરીને સત્તા પક્ષ ઉપર એક પ્રકારે તેમણે આક્ષેપ પણ કર્યા છે કે આ પ્રકારનો વ્યવહાર લોકશાહી માટે હાનિકારક છે, ઘાતક છે. સાંજીપડી વિસ્તારમાં આપણે અત્યારે મોચી બજારમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે લોકસંપર્ક અત્યારે ચાલી રહ્યો છે. લોકસંપર્ક દરમિયાન આપણે શહેરના ઘણા બધા વિસ્તારોની વાત કરી. આપણે એક હેરિટેજ વોક શરૂ થાય તો અહીં બાંધણીના વ્યવસાયકારો છે, અજરક હેન્ડીક્રાફ્ટની દુકાનો છે. આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિસ્ટ અહીંયા આવે તો એમને વ્યવસાય સારો એવો મળી શકે એમ છે, તે પ્રકારની રજૂઆત અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સમક્ષ લોકોએ પણ કરી છે, અને તેને ડેવલપ કરવાની ખાતરી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાસદાનભાઈ ગઢવી આપી રહ્યા છે. અત્યારે બાંધણીની દુકાનમાં કૈલાસદાનભાઈનું સ્વાગત થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ એમનું સ્વાગત થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી માંડવી શહેરમાં આજ લોકસંપર્ક દરમિયાન એક માહોલ જમાવવાનો પ્રયાસ કરી રહી છે, ખાસ કરીને શહેરના લોકોને મળીને કયા મુદ્દાઓ અગત્યના છે, કયા મુદ્દે તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે અંગે વાત કરી છે. નગરપાલિકાની પ્રશ્નો, નગરપાલિકાના પ્રશ્નો, સફળતા નિષ્ફળતા વગેરે અંગે તેઓ ચર્ચા કરી રહ્યા છે. માંડવીમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ દુકાનોમાં તેમનું સ્વાગત અત્યારે થઈ રહ્યું છે, તેમને ફૂલહાર પહેરાવીને. લાગણી ને પ્રેમ અને આ બધાથી વધારે પાછલા સત્તાઓનો અવિશ્વાસ અને આવવાળા ઉપર વિશ્વાસ, આવવાવાળા ઉપર વિશ્વાસ. આપ જોઈ રહ્યા છીએ કે દરેક દુકાનોમાં કૈલાસદાનભાઈનું સ્વાગત થઈ રહ્યું છે, અત્યારે તેમને આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને તમામ વેપારીઓ તેમને આવકાર આપી રહ્યા છે દરેક દુકાનોમાં. અમે જોઈ રહ્યા છીએ કે દરેક દુકાનમાં તેમનું ફૂલહાર પહેરાવીને સન્માન થઈ રહ્યું છે. ખાસ સાચવજો, હેરિટેજ વોક સિટીમાં ચાલુ કરવાની, ટુરિસ્ટો સીધા અંદર આવે. આપનો પ્રવાસ તો ચાલુ રહેશે પણ અમે અત્યારે અહીંથી વિદાય લેશું, પણ અમારી ઈચ્છા છે કે માંડવી લોકસંપર્ક દરમિયાન આપણે 1.5-2 કલાકથી સાથે રહ્યા છીએ. આપનો અનુભવ કેવો રહ્યો, અને ખાસ કરીને લોકોને મળી રહ્યા છો ને જે લાગણી વ્યક્ત થઈ રહી છે તે અંગે મતદારો માટે, માંડવી શહેરની જનતા માટે આપનો સંદેશ અમારા માધ્યમથી? મારો એકમાત્ર એ સંદેશ છે, એક મોકો આપજો, પછી જિંદગીમાં બીજે ફેરા તમારે વિચારો નહીં પડે. હું બીજે ફેરા મત માંગવા નહીં આવું, કામ કરી બતાવીશ, પછી તમે મત આપજો, હું મત લેવા નહીં આવું. એ મારો વિશ્વાસ છે.
અને હું કેજરીવાલનો સૈનિક છું, શહીદ ભગતસિંહનો સૈનિક છું. જો કહેતે હૈ વો કરતે હૈ, કરી બતાવશું. એક ખરા વિશ્વાસ આપજો, હું એજ્યુકેટેડ માણસ છું, સિસ્ટમનો ઉપયોગ કરતા આવડે છે, સિસ્ટમને કામ કરાવતા આવડે છે, અને એક સારામાં સારો ભયમુક્ત વ્યવસ્થા ઊભી કરીશ હું ગેરંટી આપું છું.